હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસતા પાટણ જિલ્લામાં સમી, હારીજ, શંખેશ્વર, ચાણસ્મા, રાધનપુર, સાંદલપુર, સરસ્વતી, સિદ્ધપુર તાલુકામાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ક્યારેક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. પાટણ જિલ્લાના શંખેશ્વર, હારીજ સહિત અન્ય તાલુકામાં ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ એરંડા, મગ, બીટી કપાસ, ઘાસચારો, અડદ જેવા પાકોને નુકસાન થયું છે. સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે. વહેલી સવારથી જ સાંદલપુર, શંખેશ્વર, હારીજ અને અન્ય તાલુકામાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ છે. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર. અવિરત 7 દિવસ વરસાદ પડી જવાથી હારીજ તાલુકાની અંદર જે ખેડૂતોના ખેતરો છે તેની અંદર પાણી ભરી ગયા છે. જેને લીધે ખેડૂતોને પોતાના પાકોને નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે આજે હારીજ તાલુકાના દાંતરવાડા ગામની અંદર આપણે માન્યુટ પહોંચી છે ટીમ. ત્યારે જાણીએ આપણે ખેડૂતોને કે તેમને કેવી રીતે પાણી ભરાણા છે, કેવી રીતે નુકસાન છે. શું નામ છે આપનું? કેટલા વીઘા તમે વાવેતર કર્યું હતું? 15 વીઘા. તો તમે વાવેતરથી હવે શું તમને પાકને નુકસાન થવાની? નુકસાન જ છે બધું. આ પાક તમે લઈ શકવા નહીં? ના. પેલા આ પાક જો નુકસાન ના થયું તો તમારે કેટલી આવક થાય? તમે આવક તો લગભગ 15 વીઘા ની થાય. ઘણી થાય. કેટલા કેટલા લાખનું નુકસાન થાય? 1-2 લાખનું થાય. શું નામ છે આપનું? અનુભાઈ. અનુભાઈ, શું તમારા ખેતરોની અંદર પાણી ભરાતાથી નુકસાન થયું? ખૂબ ભરી ગયા. બરોબર. તો સરકાર પાસે તમે શું માંગણી કરો છો? સર્વે કરવામાં આવે. તો આપણે જોઈ રહ્યા છીએ કે દાંતરવાડા ગામની અંદર સીમ ખેતરોની અંદર પાણી ભરાઈ જવાથી ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ થઈ રહી છે. ખેડૂતોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે સર્વે કરવામાં આવે અને અમને મળતી સહાય કરવામાં આવે. નરેશ ઠાકર, મા ન્યૂઝ, હારીજ. એટલે આપણે અડદ વરસાદે પાણી ભરી દેવાથી પાણી ભરવાથી એટલે હવે પાણી નિકાલ થઈ શકે છે? પાણી નીકળે એમ જ નથી ને. દિવાળી એમથી પાણી નીકળે એમ જ નહીં. એટલે તમારો આ પાક બધું આવેલો નિષ્ફળ જ જશે? એટલે આશરે તમારે કેટલા વીઘા નુકસાન થાય છે? આશરે અમારે 25-30 વીઘાનું નુકસાન છે અમારી જમીનમાં. એટલે કેટલા રૂપિયા જેવું નુકસાન આશરે ગણાય? નુકસાન તો અમારે ઘણું 2 લાખનું નુકસાન છે. ઉદાજી. કયું ગામમાં? દાંતરવાડા. હા, શું થયું? તમારે તકલીફ આવે છે વરસાદ થવાથી? મારા ખેતરમાં પાણી ભરી દેવાથી મરચી, એરંડા અને બીટી કપાસ બોળી ગયો છે. કેટલા વીઘા હતું? 12 વીઘા. 12 વીઘા. તો તમે આ જે ખેતરમાં પાણી ભરી જતી, આ પાણી હવે સુકાયું તમને લાગે છે કે કઈ રીતે તમે નિકાલ કરો છો? કોઈ આ મશીનથી નિકાલ કરીએ છીએ. મશીનથી નિકાલ કરીએ છીએ. કે આ કેટલું પાણી ડિટેન્શનમાં પાણી કેટલું પાણી ભરાયેલું છે? બસ ક્યાં ક્યાં આપણે ટેન્શનમાં. તો તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકારશ્રીને શું સહાયની અપેક્ષા રાખો?